राजकोटनी उदय शिवानंद कोविड हॉस्पिटल में आग कांड बाद हवे तपास धमधमाट शुरू थयो छे। जो कि आग लागवानुं कारण हजु सामे नथी आव्युं, मात्र अटकळो ज थई रही छे। तो आ तरफ हाईकोर्टना निवृत्त जज के ए पूंजने आ मामले तपास सोंपवामां आवी छे। जस्टिस के पूंज हाल अमदावादनी शय हॉस्पिटलमां लागेली आगनी पण तपास करी रह्या छे। રાજકોટની હોસ્પિટલમાં આગકાંડની તપાસ માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। શહેરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, તપાસ અધિકારી, અધિક સચિવ તેમજ એસઆઈટીના વડા અને હોસ્પિટલના સંચાલક સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આગનું ચોક્કસ કારણ જાણવા એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। તપાસ અધિકારીનું માનીએ તો આઈસીયુમાં આગ લાગી તે સમયે કોઈ વિસ્ફોટ થયો હોય તે સીસીટીવી ફૂટેજમાં સામે નથી આવ્યું। આગ કોઈ ઉપકરણને કારણે લાગી છે તે ચોક્કસ છે, પણ કયા ઉપકરણમાંથી લાગી તે એફએસએલની તપાસ બાદ ખબર પડશે। હાલ ફક્ત અટકળો થઈ રહી છે। ત્રણથી ચાર કંપનીઓના વેન્ટિલેટર યુઝ કરતા હતા, એમાં એક હેમિલ્ટન કંપનીનું વેન્ટિલેટર, એક એલએનટીનું સ્કેનવે વેન્ટિલેટર અને ધમણ થ્રી વેન્ટિલેટર, ધમણ વન વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા। તેનું મશીન સાવ બર્નઆઉટ થઈ ગયેલું છે, જે સ્કેનરેન એની બાજુનું જે ધમણ વેન્ટિલેટર જે હતું એનું બાનું બોડીથી માંડી અને બાકી બધું એમને એમ છે, એટલે કોઈ પણ ઉપર આપણે કંઈ કોમેન્ટ કરવી કે અહીંથી સ્પાર્ક થયું હશે કે ત્યાંથી સ્પાર્ક થયું હશે એ થોડું વહેલું કહેવાશે। ટ્રીટમેન્ટ માટે જે બધા ઇક્વિપમેન્ટ જે વાપરવામાં આવે છે એમાં હ્યુમિડિફાયર હોય છે, એટલે હ્યુમિડિફાયરમાં ટેમ્પરેચર થોડું વધારે એ થાય અને ઓક્સિજન સપ્લાય હોય એટલે હાઈ ટેમ્પરેચર ઉપર ઓક્સિજન પોતે કમ્બસ્ટિબલ થઈ શકે છે, એટલે કદાચ એ ત્યાંથી થયું હોય એની શક્યતા રહે છે। હોસ્પિટલના સંચાલકનું માનીએ તો આઈસીયુમાં ત્રણ કંપનીના વેન્ટિલેટર હતા, જેમાંથી એલએનટીનું વેન્ટિલેટર બળીને ખાક થઈ ગયું છે, જ્યારે તેની પાસે જ પડેલા ધમણ વેન્ટિલેટરને કંઈ નથી થયું। જો કે કોંગ્રેસે લોકચર્ચાનું કારણ આગળ ધરીને આગ પાછળ ધમણ પર નિશાન તાક્યું છે। આજે લોકચર્ચા એવી આવી છે કે ધમણ વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી છે, એવી લોકચર્ચા શરૂ થઈ છે। આ બાબતે ઓનલી તપાસ જરૂરી છે। એલએનટીનું મશીન, હા જો એલએનટીનું મશીન સાવ બર્નઆઉટ થઈ ગયેલું છે, જે સ્કેનરેન એની બાજુનું જે ધમણ વેન્ટિલેટર જે હતું એનું બાનું બોડીથી માંડી અને બાકી બધું એમને એમ છે, એટલે કોઈ પણ ઉપર આપણે કંઈ કોમેન્ટ કરવી કે અહીંથી સ્પાર્ક થયું હશે કે ત્યાંથી સ્પાર્ક થયું હશે એ થોડું વહેલું કહેવાશે। ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ બાદ રાજકોટમાં ફાયર વિભાગે અન્ય હોસ્પિટલ્સમાં ચેકિંગ હાથ ધર્યું, જેમાં પણ બેદરકારી સામે આવી। જોવું એ રહેશે કે બેદરકાર હોસ્પિટલની સામે પગલાં ક્યારે લેવાય છે અને ઉદય કોવિડ હોસ્પિટલની આગનો તપાસ રિપોર્ટ ક્યારે આવે છે। હરિ માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટના હોસ્પિટલના આગકાંડ બાદ હવે જામનગરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે। મનપાના ફાયર વિભાગે જીજી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં વિભાગમાં ફાયર ડ્રીલ અને હોસ્પિટલમાં આવશ્યક ફાયર સિસ્ટમ અંગેની સમીક્ષા કરી હતી, સાથે જ ફાયર સેફટીના મુદ્દે ખાસ બેઠક યોજી હતી। આ બેઠકમાં જીજી હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને જે અંગે પીઆઈયુ વિભાગને તાકીદ કરવામાં આવી છે। જીજી હોસ્પિટલની નવી ઇમારતોમાં એલાર્મ સહિતની ફાયર સેફટીની સુવિધાઓ કાર્યરત છે અને હોસ્પિટલ તંત્ર પાસે ફાયર વિભાગનું એનઓસી પણ હોવાનો દાવો કરાયો છે। હાલમાં રાજકોટમાં જે બનાવ બન્યો છે એ પછી જામનગરમાં આવેલી તમામ કોવિડ જે હોસ્પિટલ્સ છે એની પુનઃ સમીક્ષા કરવામાં આવી છે, આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને અલગ અલગ મુદ્દાઓથી ઓડિટ, જેમ કે ફાયર ઓડિટ, ઇલેક્ટ્રિકલ ઓડિટ, કારણ કે જે છેલ્લી જે હમણાં આગો લાગી ગઈ છે મોટાભાગે એ ઇલેક્ટ્રિકલ ઓરિજિનની છે, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના ફેલિયરના લીધે છે, એટલે આ બધી જે આગો ના લાગે એના માટે વધારે શું તકેદારીને પગલી લઈ શકાય અને ઓડિટમાં જે જે ખામીઓ બાયચાન્સ આવે તો એને સુધારીને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને એના માટે આખી જે હોસ્પિટલ છે તમામ એની ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। તો રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ હવે ભાવનગરમાં પણ તંત્ર જાગ્યું છે અને 6 ખાનગી હોસ્પિટલોને સીલ કરાઈ છે। મહાનગરપાલિકાએ ફાયર સેફટીનો અભાવ અને એનઓસી ન હોય તેવી 6 હોસ્પિટલોને સીલ કરી છે। વારંવાર નોટિસો આપવા છતાં સંચાલકો નોટિસને ગંભીરતાથી લેતા ન હતા, આવા બેદરકાર સંચાલકો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવતા હોસ્પિટલોને સીલ કરી છે। જે હોસ્પિટલને સીલ કરાઈ છે તેમાં પુનિત નર્સિંગ હોમ, ઓમ રુદ્ર નર્સિંગ હોમ, મંત્ર નર્સિંગ હોમ અને ડૉક્ટર લાખાણીનો સમાવેશ થાય છે। જે હોસ્પિટલમાં
દર્દીઓ દાખલ છે તેને આંશિક રીતે સીલ કરાય છે. તંત્રની આ કામગીરીથી જરૂરી સુવિધાઓ ન ધરાવતી ખાનગી હોસ્પિટલોમાં ફફડાટ ફેલાયો છે. તો ગોંડલની જેલમાં નિખિલ ડોંગાને મદદગારીનો મામલો મદદ કરનાર જેલ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલર સહિત અહીંયા 5 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલ એડિશનલ ડીજીપીએ આ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આપણે ખાસ જણાવી દઈએ આ સમગ્ર કિસ્સાની અંદર કે ગોંડલની અંદર જે નિખિલ ડોંગાને આખી જે ગેંગ હતી એને ઝડપી પાડવામાં આવી અને ત્યારબાદ જેલમાં મદદગારી કરવાની આરોપસર જેલ કર્મીઓને ઉપર આરોપ લાગ્યો હતો, જે અંતર્ગત 5 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં જેલર સહિત 5 કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે અને જેલ એડિશનલ ડીજીપીએ આ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ફરી એક વખત આપણે અહીંયા જણાવી દઈએ કે ગોંડલની જેલમાં નિખિલ ડોંગને જે મદદગારી કરવા કરનારનો મામલો હતો એમાં મદદ કરનારા જેલ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલર સહિત 5 કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.